હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આપણો કંઈક અભ્યાસ ચાલુ છે મોટર વાહન અધિનિયમ 1988 વિશે, કે જેને જ આપણે ઇંગ્લિશમાં મોટર વ્હીકલ એક્ટ 1988 તરીકે ઓળખીએ છીએ. તેમાં મિત્રો આપણે પ્રકરણ નંબર 1 એટલે કે જેનું નામ છે પ્રારંભિક, તેનું અભ્યાસની શરૂઆત કરી હતી. લાસ્ટ લેક્ચરમાં જ આપણે મિત્રો જોઈ ગયા કે જે કલમ નંબર 2 છે, તો કલમ નંબર 2 માં અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવેલ છે. તેમાં લાસ્ટ લેક્ચરમાં 34 નંબર સુધીની વ્યાખ્યા છે તે આપણે અભ્યાસ કરી ગયા. તે જ અભ્યાસને આગળ વધારી અને મિત્રો આજના લેક્ચરમાં બાકીની જે વ્યાખ્યા છે તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે વાત કરીશું કલમ નંબર 2ની પેટા કલમ જે 35 છે તેના વિશે. તો મિત્રો જે કલમ નંબર 2ની પેટા કલમ 35માં કંઈક જાહેર સેવાના વાહનની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કાયદાની ભાષામાં કોને કહેવામાં આવશે જાહેર સેવાના વાહનો? તો કે ભાડું વસૂલ કરીને મુસાફરોની હેરફેર કરતું વાહન છે, તો તેને આ કાયદા પ્રમાણે જાહેર સેવાના વાહન તરીકે ઓળખવામાં આવશે. કે જેમાં મિત્રો મોટર એટલે કે ફોર વ્હીલર છે, મેક્સી કેબ છે, કોન્ટ્રાક્ટ કેરેજ છે અને સ્ટેજ કેરેજ છે, તો તે વાહનનો સમાવેશ છે તે કરવામાં આવશે. એટલે કે ભાડું વસૂલ કરી અને મુસાફરોની હેરફેર કરતું જે વાહન છે તો તેને આ કાયદાની કલમ નંબર 2ની 35 પેટા કલમ મુજબ જાહેર સેવાના વાહન તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2ની પેટા કલમ 36 વિશે. તો તેમાં મિત્રો નોંધાયેલું ધરીના વજનની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. મિત્રો કલમ નંબર 2ની પેટા કલમ 3માં ધરીના વજનની વ્યાખ્યા આપવામાં આવેલ હતી, જ્યારે કલમ નંબર 2માં પેટા કલમ 36માં નોંધાયેલા ધરીના વજનની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કે નોંધણી કરનાર સત્તા અધિકારી દ્વારા જે તે વાહનના ધરી માટે પ્રમાણિત કરેલા વજનને વાહનનું નોંધાયેલું ધરીનું વજન તરીકે ઓળખવામાં આવશે. એટલે કે નોંધણી કરનાર જે તે સત્તા અધિકારી છે તે જ અધિકારી દ્વારા કોઈ પણ વાહનના ધરી માટે જે પ્રમાણિત કરેલું વાહનનું વજન છે તો તેને આ કાયદાની ભાષામાં નોંધાયેલું ધરીનું વજન કહેવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2ની પેટા કલમ 37 વિશે. તેમાં કંઈક નોંધણી અધિકારીની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કાયદા મુજબ કોને કહેવામાં આવશે નોંધણી અધિકારી? તો કે આ કાયદાના પ્રકરણ નંબર 4 મુજબ જે તે વાહનની નોંધણી કરનાર અધિકારી છે તો તેને નોંધણી અધિકારી તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આપણે આગળ પ્રકરણ 4નો જ્યારે અભ્યાસ કરશું ત્યારે મિત્રો નોંધણી અધિકારીનો ઉલ્લેખ છે તે કરવામાં આવેલ હશે. એટલે કે આ કાયદાના પ્રકરણ નંબર 4 મુજબ જે તે વાહનની નોંધણી કરનાર અધિકારી છે તો તેને નોંધણી અધિકારી તરીકે ઓળખવામાં આવશે. એટલે કે વાહનની નોંધણી કરનાર વ્યક્તિ છે તો તેને આ કાયદાની ભાષામાં નોંધણી અધિકારી કહેવામાં આવશે. આગળ મિત્રો આપણે વાત કરીએ કલમ નંબર 2ની પેટા કલમ 38 વિશે. તેમાં કંઈક રૂટની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કે કોને કહેવામાં આવશે રૂટ? તો કે જે તે વાહનનો પસાર થવાનો રોજિંદો માર્ગ છે તો તેને કાયદાની ભાષામાં રૂટ તરીકે ઓળખવામાં આવશે. માનો કે કોઈ GSRTCની બસ છે કે તે સવારે 7 વાગે રાજકોટ ડેપેથી ઉપડી અને અમદાવાદ ડેપે જાય છે. તો મિત્રો અહીં જે બસનો જે કાયમીનો જે માર્ગ છે તે રાજકોટથી લઈને અમદાવાદ સુધીનો જે માર્ગ છે તો તેને રૂટ તરીકે કાયદાની ભાષામાં ઓળખવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2ની પેટા કલમ 38 એ વિશે. કે જેમાં મિત્રો કંઈક સ્કીમની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે અને આ જે કલમ છે તે 2019ના સુધારામાંથી એડ છે તે કરવામાં આવેલ છે, પરંતુ આ જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી કલમ નથી. કલમ નંબર 38 એમાં સ્કીમમાં વ્યાખ્યા આપવામાં આવેલ છે સ્કીમ વિશે. કે આ અધિનિયમ મુજબ આપવામાં આવેલ તમામ સ્કીમને સ્કીમ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે મિત્રો કોઈ પણ તહેવાર હોય તો ત્યારે જે ટિકિટ છે તો ટિકિટમાં જે ભાડામાં કોઈ પણ પ્રકારની સ્કીમ હોય છે તો તે આ વ્યાખ્યા અંતર્ગત લાગુ છે તે કરવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2ની પેટા કલમ 39 વિશે. કે તેમાં કંઈક સેમી ટ્રેલરની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે સેમી ટ્રેલર? તો કે મોટર વાહન સાથે જોડી શકાય, મોટર વાહન સાથે જોડી શકાય અને યાંત્રિક રીતે ચલાવી શકાય તો તેવા વાહનને સેમી ટ્રેલર તરીકે ઓળખવામાં આવશે. એટલે કે કોઈ પણ મોટર વાહન છે તો તે મોટર વાહનની પાછળ વાહનને જોડી શકાય અને યાંત્રિક રીતે તે વાહનને ચલાવી શકાય તો તે તમામ વાહનને આ કાયદાની ભાષામાં સેમી ટ્રેલર તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2ની પેટા કલમ 40 વિશે. કે તેમાં કંઈક સ્ટેજ કેરેજની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કે ડ્રાઈવરને બાદ કરતા 6થી વધારે મુસાફરોની હેરફેર કરતું વાહન છે તો તેને સ્ટેજ કેરેજનું વાહન તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આપણે આગળ જ
જોઈ ચૂક્યા છે, એટલે કે ગયા લેક્ચરમાં જ આપણે મેં તમને વાત કરી હતી કે અહીં જે 49 જેટલી વ્યાખ્યા આપવામાં આવેલ છે તેવી મિત્રો તમને ચાર વ્યાખ્યા જોવા મળશે કે ડ્રાઈવરને બાદ કરતા 6 થી વધારે મુસાફરોનું હેરફેર કરતું વાહન. તો મિત્રો આગળ આપણે 2 વ્યાખ્યા એવી જોઈ ગયા અને આ ત્રીજી વ્યાખ્યા આવી કે સ્ટેજ કેરેજની વ્યાખ્યા. તો કે ડ્રાઈવરને બાદ કરતા 6 થી વધારે મુસાફરોની હેરફેર કરતું વાહન છે તો તેને કાયદાની ભાષામાં સ્ટેજ કેરેજનું વાહન તરીકે ઓળખવામાં આવશે. તો કલમ નંબર 2 ની પેટા કલમ 35 માં જાહેર સેવાના વાહનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 36 માં નોંધાયેલા ધરીનું વજનની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 37 માં નોંધણી અધિકારીની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 38 માં રૂટની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 38A માં સ્કીમની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 39માં સેમી ટેલરની વ્યાખ્યા આપવામાં આવેલ છે અને 40માં કંઈક સ્ટેજ કેરેજની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2 ની પેટા કલમ 41 વિશે કે જેમાં કંઈક રાજ્યપાલની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે આ કાયદા પ્રમાણે રાજ્યપાલ? તો કે આ અધિનિયમ મુજબ રાજ્યમાં સત્તા ધરાવતા સર્વોચ્ચ અધિકારીને કાયદાની ભાષામાં રાજ્યપાલ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે આ જે કાયદો છે તે કાયદા મુજબ રાજ્યમાં જે સત્તા ધરાવતો સર્વોચ્ચ અધિકારી છે તો તેને આ કાયદાની ભાષામાં રાજ્યપાલ તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2 ની પેટા કલમ 42 વિશે કે જેમાં મિત્રો કંઈક રાજ્ય પરિવહન સંસ્થા વિશે કંઈક વાત કરવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે રાજ્ય પરિવહન સંસ્થાઓ? તો કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે સ્થપાયેલી સંસ્થાઓ હોય તે સિવાય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ના કાયદા મુજબ સ્થપાયેલી સંસ્થાઓ હોય તે સિવાય કોઈ પણ મ્યુનિસિપાલિટી હોય, કોઈ પણ નિગમ હોય, કોઈ એવી કંપની કે જે કંપની ઉપર સરકારનું નિયંત્રણ હોય, જિલ્લા પરિષદ હોય કે અન્ય કોઈ સ્થાનિક સત્તામંડળ દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ હોય તો તેને કાયદાની ભાષામાં રાજ્ય પરિવહન સંસ્થા તરીકે ઓળખવામાં આવશે. એટલે કે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલી સંસ્થા, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત સ્થપાયેલી સંસ્થા, કોઈ પણ મ્યુનિસિપાલિટી, કોઈ પણ નિગમ, કોઈ એવી કંપની કે જે કંપની ઉપર સરકારનું નિયંત્રણ હોય, જિલ્લા પરિષદ અથવા તો કોઈ એવી સ્થાનિક સત્તામંડળ દ્વારા જે ચલાવવામાં આવતી સંસ્થાઓ હોય તો તેને રાજ્ય પરિવહન સંસ્થા તરીકે ઓળખવામાં આવશે. આગળ આપણે વાત કરીએ કલમ નંબર 2 ની પેટા કલમ 42A વિશે. અહીં જે 42A ની જે કલમ છે તે પણ મિત્રો વર્ષ 2019 ના સુધારાથી ઉમેરવામાં આવી છે. તેમાં મિત્રો કંઈક પરીક્ષણ અભિકરણ એટલે કે એજન્સીની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે કે આ કાયદાની કલમ નંબર 110B મુજબ નોંધાયેલી સંસ્થાને પરીક્ષણ એજન્સી, પરીક્ષણ અભિકરણ અથવા તો એજન્સી તરીકે ઓળખવામાં આવશે. એટલે કે મિત્રો જે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હોય છે તો તે મોટર ડ્રાઇવિંગ સ્કૂલની જે નોંધણી છે તે આ કાયદા પ્રમાણે 110B કલમ નંબર 110B મુજબ તેની નોંધણી થાય છે અને તેવી જ સંસ્થાઓને આ કાયદા પ્રમાણે 42A ની કલમ મુજબ પરીક્ષણ અભિકરણ અથવા તો એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો કે જેટલી મિત્રો જે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે તો તેને પરીક્ષણ અભિકરણ અથવા તો એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કલમ નંબર 2 ની પેટા કલમ 43 વિશે કે જેમાં કંઈક પ્રવાસી વાહનની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. કોને કહેવામાં આવશે પ્રવાસી વાહન? તો કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ કોન્ટ્રાક્ટ વાહન છે તો તે વાહનને પ્રવાસી વાહન તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો જે ફરવાલાયક સ્થળ હોય છે કે જે આ પ્રવાસને લગતા સ્થળ હોય છે ત્યાં મિત્રો તમે જે વાહન તમે જોવો છો એટલે કે જે સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ બેઝથી વાહનો રખાયેલા હોય છે કે મુસાફરોની હેરફેર માટે તો તે જે વાહન છે તો તેને આ કાયદાની ભાષામાં પ્રવાસી વાહન તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો કલમ નંબર 2 ની પેટા કલમ 41 માં રાજ્યપાલની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 42માં રાજ્ય પરિવહન સંસ્થાની વ્યાખ્યા આપવામાં આવેલ છે. 42A માં પરીક્ષણ અભિકરણ એટલે કે એજન્સીની વ્યાખ્યા આપવામાં આવેલ છે. જ્યારે 43માં પ્રવાસી વાહનની વ્યાખ્યા છે તે આપવામાં આવેલ છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે અહીં 43 વ્યાખ્યા સુધી રાખીશું. બાકીની જે વ્યાખ્યા છે તે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો મિત્રો આશા રાખું છું વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.